નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ વિષયક રાષ્ટ્રીય સ્તરીય અભિયાન અંતર્ગત ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. અક્ષય કૃષિ પરિવાર દ્વારા દેશભરમાંથી ધરતી માતાના પૂજનની સાથે સાથે માટીને ફરીથી પોષણ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જમીન એટલે કે ધરતી માતાનું પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી મહિલા ખેડૂતો દ્વારા લાવવામાં આવેલી માટીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ જમીન સુપોષણની પૂજા કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ એન પટેલ ઉપસ્થિત રહી ભારતીય સંસ્કૃતિ મુજબ ધરતી માતાની પૂજા કરી સૌ ખેડૂતોને જમીન સુપોષણના સંકલ્પ લેવડાવ્યા હતા. આજે નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર ઝેડપી પટેલ સાહેબના સાનિધ્યમાં ભૂમિ સુપોષણ અંતર્ગત ધરતી માતાના પૂજનના એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું. ભૂમિ સુપોષણ અભિયાન આખા રાષ્ટ્ર લેવલે જ્યારે શરૂ થયું છે ત્યારે દેશ અને રાજ્યના ખેડૂતો અને જિલ્લાના ખેડૂતોને ધરતીનું કઈ રીતે લાલન પાલન કરવું કે જેથી રસાયણનો ઓછો ઉપયોગ અને ધરતી એટલે કે જમીનની અંદર જે જૈવિક વૈવિધ્યતા જાળવવાની છે એના માટે ખેડૂતો જાગૃત થાય. ખાસ કરીને ચૈત્રી એકમથી લઈ અને અત્યાર સુધી ધરતી માતાના પૂજનના અનેક કાર્યક્રમો ખેડૂતોને ત્યાં કરવામાં આવ્યા. ખેડૂતોને સમજાવવામાં આવ્યું કે જૈવિક ખેતી, ખાસ કરીને અળસિયાની ખેતી, બેક્ટેરિયાથી થતી ખેતી અને જમીનમાં ઓછામાં ઓછા રસાયણનો ઉપયોગ થાય અને જમીનની અંદર આ જે માઇક્રો પોપ્યુલેશન છે એ કઈ રીતે વધે એ પ્રકારનું એક આધ્યાત્મિક જ્ઞાન સાથે ખેડૂતો કરતા થાય એના માટેના સુંદર કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ખેડૂત મહિલાઓ પણ ઉપસ્થિત થયા. અને આ મહિલાઓ થકી ખાસ કરીને આવતા સમયમાં મહિલા મંડળો જે છે નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સાથે જોડાયેલા, તેઓ પણ ધરતી માતાનું આ રીતે માવજત કરતા થાય એ મુખ્ય હેતુ આજના કાર્યક્રમનો હતો.